બુધવારે જામનગર અને દ્વારકામાં આભ ફાટ્યાની સ્થિતિ છે ત્યારે રાજ્યમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા હજુ પણ સૌરાષ્ટ્રને ગભરોડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જામનગર અને દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જામનગર, સાયલા, ભાણવડ, પોરબંદર, કચ્છ, ગાંધીધામ, માંડવી અને નલિયામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો વરસાદની પરિસ્થિતિ અંગે અમારી સાથે જોડાયા છે પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત છે, તેમની સાથે માહિતી મેળવીશું. પરેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. પરેશભાઈ, અત્યારે આગામી દિવસોમાં જે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે એમાં આપના મતે કેવો વર્તારો અને કયા કયા જિલ્લાઓ વધારે પ્રભાવિત થશે? ખાસ કરીને જોવા જઈએ તો જે આ બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ ગુજરાત તરફ આવ્યું, એમાં પણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર પહોંચી અને આ સિસ્ટમ મજબૂત થઈ હતી. એ લો પ્રેશરમાંથી ઇન્ટેન્સિફાઈ થઈ અને એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું, વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન બન્યું, ત્યારબાદ ખૂબ મજબૂત બનીને ડિપ્રેશનના ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી આ પસાર થઈ છે આ સિસ્ટમ. હવે આ સિસ્ટમ છે એ ઉત્તર જે ઉત્તર ગુજરાતના ભાગો હોય, પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, એ તમામ ભાગો ઉપરથી પસાર થઈને અત્યારે કચ્છ ઉપર પહોંચી છે. અને આ સિસ્ટમ છે, આ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક ડબલ ડિજિટ માટે કે 9 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા પણ માહોલ સર્જાયા છે અને 2024ના ચોમાસાની સૌથી શક્તિશાળી આ સિસ્ટમ છે. અને અત્યારે આ સિસ્ટમ છે એ આજે 28 ઓગસ્ટ 2024ના રોજ જે કચ્છના ભાગો ઉપર છે, કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસ આ સિસ્ટમ છે એ અત્યારે સ્થિર થઈ ગઈ છે. જોકે મહત્વનું એ છે કે આ સિસ્ટમ ધીમે ધીમે હવે નબળી પડી રહી છે. નબળી પડી રહી છે એટલે જે છેલ્લા 2 દિવસથી ડીપ ડિપ્રેશન હતું એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેનું મેઇન કારણ છે કે આ સિસ્ટમને આગળ વધવા માટે હવે યોગ્ય હવામાન નથી મળતું. આ સિસ્ટમ છે એ આવનારા 48 કલાક સુધી કચ્છ ઉપર સ્થિર રહેશે, એ આગળ નહીં વધી શકે, જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અને ત્યાં તંત્રએ પણ સાવધાન રહેવું પડશે. આવનારા હજુ 2 દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. એ સાથે સૌરાષ્ટ્રનું જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, મોરબી આ વિસ્તાર એવા છે કે એમાં પણ 30 તારીખે સવાર સુધી હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. અને આ સિસ્ટમ છે એનું કેન્દ્ર બિંદુ છે એ કચ્છ ઉપર છે, પણ એનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા અનેક વિસ્તારો સુધી એના આઉટર થઈ રહ્યા છે, જેને કારણે જે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના જે ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો હોય અથવા તો સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે હજુ 2 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે આપણા ઉપરથી લગભગ 30 ઓગસ્ટના રોજ પસાર થઈ જશે, એટલે કચ્છથી ઘણી બધી આગળ નીકળી જશે, એટલે 30 તારીખ બાદ આપણે આ વરસાદની સિસ્ટમમાંથી રાહત મળશે, મુક્તિ મળશે. પણ 30 તારીખ સુધી હજી આ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે અને 30 તારીખે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી 850 HPA લેવલે અને 700 HPA લેવલે આનો ભેજ રહી જતો હોય, જેને કારણે 30 તારીખ પછી પણ 2 દિવસ સુધી છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ છે એ રાજ્યની અંદર નોંધાતા રહેશે. એટલે આ સિસ્ટમ છે એને કારણે આપણે વરસાદો તો મળ્યા છે, પણ આ સિસ્ટમને કારણે અમુક વિસ્તારની નુકસાની પણ પડી છે, જેની અંદર આમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ છે, અતિ ભારે વરસાદો પડ્યા છે, જેની પણ નુકસાની છે. અને આ સિસ્ટમનો જે ઝુકાવ હોય છે એ દક્ષિણ પશ્ચિમ તરફ હતો, જેને કારણે આ ડીપ ડિપ્રેશનમાં આપણે પવનની સ્પીડ પણ વધારે રહી છે, એટલે ભારે પવનો ફૂંકાય, જેમાં મગફળીને બાદ કરતા અન્ય પાકો હોય એરંડા જેવા પાક હોય, કપાસ છે, સોયાબીન છે, શાકભાજીના પાક છે, આ ઢળી પડ્યા છે પવનને કારણે અને ખેતી પાકોની અંદર પણ આને કારણે નુકસાન થયું છે. અને આ જે સિસ્ટમ પસાર થઈએ પછી માત્ર 2-4 દિવસનો આપણે ગેપ મળે તેવી શક્યતાઓ છે, કેમ કે ફરીથી બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જોકે રાહતની વાત એ છે કે હવે પછી જે લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે તે થોડુંક નબળું હશે, છતાં પણ આપણે 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી હવામાન મળતું નથી, પરંતુ આપને લાગે છે કે 30 તારીખ સુધીમાં આ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જશે? કારણ કે જો કદાચ વાતાવરણમાં પલટો આવે ને એ વાતાવરણ કે હવામાન મળે તમે કીધું પ્રમાણે તો ફરીવાર ગુજરાતને ગમરોડવાની સ્થિતિ જોવા મળી શકે ખરી પરેશભાઈ? આ સિસ્ટમ છે અત્યારે મેં આપને જણાવ્યું એમ કે ડીપ ડિપ્રેશનમાં
ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. કોઈ પણ સિસ્ટમ હોય ને એની અલગ અલગ કેટેગરીઓ છે, જે આપણે સામાન્ય રીતે સિસ્ટમ કહેતા હોય છે, પણ આ સિસ્ટમ શું હોય છે, જે એની અલગ કેટેગરી છે એને સિસ્ટમ નામ આપવામાં આવે છે. હવામાનની અંદર જે પણ પરિબળો કામ કરતા હોય, મહત્વનો ભાગ ભજવતું હોય છે પવનની દિશા, પવનની ગતિ અને તાપમાન છે મહત્વનો ભાગ ભજવતું હોય છે. જ્યારે પણ પવનની દિશા, ગતિ અને તાપમાન યોગ્ય રીતે સક્રિય થાય છે ત્યારે એક સિસ્ટમ બનતી હોય છે. સિસ્ટમનું મૂળ સ્વરૂપ હોય છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન જ્યારે મજબૂત બને ત્યારે લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બનતું હોય છે, વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન, અને ડિપ્રેશન મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બનતું હોય છે. ડીપ ડિપ્રેશન છે એક પ્રકારે સ્ટ્રોંગ પરિસ્થિતિ કહી શકાય, અને એ સ્ટ્રોંગ પરિસ્થિતિ આપણા ઉપરથી પસાર થઈ છે. જો કે આ જમીન ઉપર હતું એટલે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં પસાર થયું. કદાચ આ સિસ્ટમ જો દરિયામાં હોત તો ડીપ ડિપ્રેશન મજબૂત બને તો સાયક્લોન બનવાના પણ ચાન્સ હોત. એટલે આ સાયક્લોન બનવાથી એક સ્ટેપ જ પાછળ હતું, આ સિસ્ટમ કોઈ સામાન્ય હતી નહીં. જો કે જેટલા સ્ટેપ આગળ ઉપર ચડતી હોય સિસ્ટમ, ફરીથી નબળી પડે એટલા સ્ટેપ પાછું નીચે પણ એને ઉતરવું પડે છે. જેવી રીતે ગઈકાલ સુધી આ ડીપ ડિપ્રેશન હતું, આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, એટલે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન થયું છે. હવે આજે મોડી રાત સુધીમાં એ વેલમાર્ક લો પ્રેશર બનશે, અને આવતીકાલે બપોર સુધીમાં આ લો પ્રેશર બનીને ખૂબ નબળું પડી અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. પણ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જ્યાં સુધી પરિવર્તિત થશે ત્યાં સુધી એ કચ્છ ઉપર સ્થિર રહેશે, એ આગળ વધી શકશે નહીં. એ આગળ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા પછી જ આગળ વધશે. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન એ 30 ઓગસ્ટ 2024 ના રોજ સવારેથી ધીમે ધીમે એ પશ્ચિમ તરફ ગતિ કરી અને પછી એ સમુદ્રમાં આગળ વધી જશે. એટલે 30 તારીખે તો આપણે ચોક્કસથી આ સિસ્ટમમાંથી રાહત મળી જશે. હવે આ સિસ્ટમ છે એ નબળી પડશે, મજબૂત થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. ચોક્કસ પરેશભાઈ, આપે 30 તારીખ સુધીનું અનુમાન કર્યું છે, પરંતુ મારો સવાલ છે કે 24 કલાકમાં કયા કયા વિસ્તારો ગુજરાતના વધારે પ્રભાવિત થતા આપણે જોવા મળી રહ્યા છે? ચોક્કસથી કહી શકાય કે આ જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી છતાં પણ ડિપ્રેશનના સ્વરૂપમાં તો છે અત્યારે, એટલે આ સિસ્ટમને આપણે હળવાશથી ન લઈ શકીએ. આ સિસ્ટમ હજુ પણ ખૂબ મજબૂત ગણી શકાય, અને આ મજબૂત સિસ્ટમ એવી છે કે હજુ પણ 8-10 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે છે. અને એ વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે, એ સાથે જામનગર, પોરબંદર અને દ્વારકા જેવા વિસ્તારો છે. એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ આ રાજ્યના 4 જિલ્લા એવા છે કે એની અંદર હજુ 30 તારીખે સવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે. ઘણી જગ્યાએ 8-10 ઇંચ તો અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે. અને એ પછીના બીજા સ્ટેપ ઉપર જોવા જઈએ તો આ જે 4 જિલ્લા પછીના બીજા નંબરે કોઈમાં વરસાદ હશે તો એ હશે મોરબી અને જૂનાગઢ, એમાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ હજુ 30 તારીખ સુધી મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાય એવી શક્યતાઓ છે. આટલા જિલ્લાઓ છે તેમાં વરસાદની તીવ્રતાઓ વધારે રહેશે, અને એ વિસ્તારોની વાત કરતા અન્ય જિલ્લાઓ છે તેમાં પવનની સ્પીડ હમણાં નહીં ઘટે, પવન સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. બિલકુલ પરેશભાઈ, આપે કીધું કે ગંભીરતાથી લેવાની જરૂર છે આ સિસ્ટમને કે અત્યારનું જે વાતાવરણ છે એને, પરંતુ કૃષિલક્ષી આપની આગાહી શું રહેશે 30 તારીખ સુધી? કૃષિલક્ષી આગાહીમાં આમ તો અત્યારે જે ખરીફ પાકો ઉભા છે એમાં કુદરતી છે, એમાં આપણે તો કશું કરી શકવાના નથી. એટલે આ વરસાદ પડેમાં અનેક પ્રકારની નુકસાની છે તે ખેડૂત નજર સમક્ષ જોઈ શકે. હા, એક ચોક્કસથી છે કે આવી કોઈ દુર્ઘટના ઘટે તો એની અંદર આપણા રાજ્યની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના ચાલે છે. આવી કોઈ દુર્ઘટના ઘટે તો એની 72 કલાકની અંદર કલમ ઘ અને કલમ 9 મુજબ સરકારે આદેશ આપીને તાત્કાલિક સર્વે કરી અને નુકસાનીનું એક સર્વે કરવું જોઈએ. સર્વેમાં જો નુકસાની જણાય તો એના જે કઈ ક્રાઇટેરિયા કાયદા મુજબ જે કાર્યવાહી થતી હોય સરકારે કરવી જોઈએ. પણ ખાસ કરીને અત્યારે મહત્વની બાબત એ છે, જે નુકસાની છે એ તો સિસ્ટમ પસાર થઈ ગયા પછીની વાત છે, પણ અત્યારે જે નુકસાનીથી બચવાનું છે એમાં મેં આપણે 4 જિલ્લા જે અમે હજી રેડ એલર્ટમાં ગણી રહ્યા છે, કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર, આની અંદર સરકારે હજુ પણ કાળજી રાખવી જોશે. ખાસ કરીને એનડીઆરએફની ટીમો છે એ ત્યાંથી હટાવીને હજુ પણ એનડીઆરએફની ટીમ છે એ 2 દિવસ સુધી ત્યાં રહે, ત્યાં આપણે સતર્ક રહે, સાવધાન રહે. અને હું તો ગુજરાતના દરેક નાગરિકોને પણ કહું છું કે આ વિસ્તારોમાં જે આ 4 જિલ્લામાં તમે રહેતા હોય તો ખાસ સાવધાની રાખવી, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવું. કેમ કે આ વરસાદો છે એ હજુ પણ 10 ઇંચ અથવા તો તેનાથી વધારે થાય તો સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી જે જમીનની સપાટી છે એની અંદર ગમે ત્યારે વરસાદ પડતો હોય તો એવરેજ 1 કલાકે 3.25 ઇંચ સુધીના વરસાદો પડતા હોય, અને જ્યારે 3.25 ઇંચ સુધીના વરસાદો 1 કલાક દરમિયાન પડે તો જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ જ્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા જો વધારે વરસાદ પડે તો આપણી જમીનમાંથી પાણીનો નિકાલ થતો નથી અને જળભરાવ જેવી સ્થિતિ થાય છે,
નીચાણવાળા વિસ્તારો છે એ ડૂબી જતા હોય છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ છે એ પણ આ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એનડીઆરએફની ટીમે પણ સાવધાન રહેવું અને દરેક નાગરિકોએ પણ આ વિસ્તારમાં રહેતા હોય તો સાવધાન રહેવાની ચોક્કસથી જરૂર છે. બિલકુલ પરેશભાઈ, આપે કીધું કે કચ્છ અને સૌરાષ્ટ્રને ખાસ આ પ્રભાવિત કરવાની વાત કરી રહ્યા છો વરસાદથી, પરંતુ દરિયાઈ પટ્ટો કઈ રીતે જોવા મળી શકે? કારણ કે દરિયાઈ પટ્ટામાં પણ વરસાદી માહોલ અત્યારે પણ આપણને જોવા મળી રહ્યો છે, તો 30 તારીખ સુધી કેવી તકેદારી રાખવી પડશે, શું લાગે છે આપને? દરિયાઈ પટ્ટાની વાત છે તો એને તો 30 તારીખ પછી પણ તકેદારી રાખવાની છે. આમ તો 3 અથવા તો 4 સપ્ટેમ્બર સુધી દરિયાની અંદર પવનની સ્પીડો વધારે રહેશે, એ સાથે ઊંચા મોજાઓ પણ ઉછળશે, દરિયામાં એક કરંટ જોવા મળશે અને હવે જેમ જેમ સિસ્ટમ છે એ કચ્છ ઉપરથી અરબી સમુદ્રમાં જશે એટલે દરિયાની અંદર થોડુંક વધારે તોફાન હવે આવનારા દિવસમાં જોવા મળશે. કેમ કે આ સિસ્ટમ નબળી પડીને પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે જ્યારે અરબી સમુદ્રની અંદર પ્રવેશ કરશે ત્યારે દરિયાની અંદર થોડુંક વધારે તોફાન જોવા મળે. એટલે ખાસ કરીને હું તો જીએસટીવીના માધ્યમથી દરેક માછીમાર ભાઈઓને પણ અપીલ કરું છું કે આપણે કોઈ પણ પ્રકારે હમણાં 3 અથવા તો 4 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવો, અથવા તો જે પ્રવાસીઓ અત્યારે નીકળતા હોય એને પણ દરિયા નજીક ન જવું, અત્યારે ઊંચા મોજા ઉછળવાની ખાસ સંભાવનાઓ રહેલી છે. ચોક્કસ પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત તરીકે પરેશભાઈ જણાવ્યું તે પ્રમાણે દરેક ઝોનમાં ગુજરાતમાં ધ્યાન રાખવાની જરૂર છે. તંત્ર હોય કે સામાન્ય માણસ હોય કે એનડીઆરએફ હોય કે એસડીઆરએફ હોય, તમામ સ્તરે આપણે ગંભીરતા લઈને તકેદારી રાખવાની જરૂર છે. આગામી દિવસોમાં હજી 30 તારીખ સુધીનું આ અનુમાન કરવામાં આવ્યું છે.